है सब गोलमाल है। हर सीधे रस्ते की एक टेढ़ी चाल है, गोलमाल है भाई सब गोलमाल है। गोलमाल है भाई सब गोलमाल है। पैसा कमाने के लिए भी पैसा चाहिए, गोलमाल है भाई सब गोलमाल है। રેસિડેન્સીથી એરપોર્ટ રિંગ રોડ વચ્ચે ડિવાઈડરમાં પાવર બ્લોક અને સાઇન બોર્ડ નાખવાની કામગીરી અમૃત યોજનામાંથી 2,28,00,000ના ખર્ચે ટેન્ડર પાસ કરવામાં આવ્યું। હજુ 2 મહિના પણ પૂરા નથી થયા અને પાવર બ્લોક ઉખડવા લાગ્યા છે। કોન્ટ્રાક્ટર દ્વારા લોટ પાણી અને લાકડા જેવી કામગીરી કરવામાં આવી છે। નબળી કામગીરી કરતા કોન્ટ્રાક્ટરને કામ આપી સરકારના રૂપિયા વેડફવામાં આવે છે। 2,28,00,000 રૂપિયાની સામે કરોડ રૂપિયાનું પણ કામ કરવામાં નહીં આવ્યું હોય, સત્તાધીશો અને પદાધિકારીઓને ટકાવારી મળી જાય એટલે તેઓ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી નબળી કામગીરી સામે આંખ આડા કાન કરતા જોવા મળે છે। જે કોન્ટ્રાક્ટરે નબળી કામગીરી કરી છે તેનું બિલ પાસ ન કરવું જોઈએ અને તેને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં બીજા કોન્ટ્રાક્ટર યોગ્ય રીતે કામગીરી કરે તેવું જણાવતા HS આહીર। ભુજ નગરપાલિકા એટલે ભ્રષ્ટાચારનું બીજું ઘર। આપણે વાત કરીએ, સરકારની જે સારી યોજના હતી, સરકારનો સારો હેતુ હતો એ અમૃત યોજનાની, ભુજ નગરપાલિકાએ જે કામ કર્યું પ્રિન્સ રેસિડેન્સી કરી અને ભુજ એરપોર્ટ રોડ જે ડિવાઈડર હતા એને સુશોભિત કરવાનું કામ 2,25,00,000 રૂપિયામાં ટેન્ડર આપવામાં આવ્યું। આ ટેન્ડરની જોગવાઈઓ મુજબ તમામ જગ્યાએ સારું હેવી મટીરિયલ રાખવાનું હતો, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા જે ઇન્ટરલોક વાપરવામાં આવ્યા છે એ ઇન્ટરલોકને બદલે ક્યાંક ક્યાંક ચીપરો વાપરવામાં આવી છે, અને જે ઇન્ટરલોક વાપરવામાં આવ્યા છે એ ઇન્ટરલોક કોઈ ટેસ્ટ લેબોરેટરીમાં પાસ કરાવેલા નથી, માત્ર ને માત્ર પોતાના મળતિયાઓ પાસેથી ઇન્ટરલોક લીધા છે। અને આજે આપણે જોયું કે ઇન્ટરલોક અનેક જગ્યાથી નીકળી ગયા છે, એક તરફ હજી કામ પણ પૂરું નથી થયું ને બીજી તરફ એક બાજુ કામ થતું જાય ને બીજી બાજુ આગળ વધતા જાય અને પાછળથી ઇન્ટરલોક નીકળતા જાય, અને આનાથી પણ ભ્રષ્ટાચારનો મોટો મુદ્દો હોય તો એ મુદ્દો એ છે કે આની નીચે જે અગાઉ બ્લોક હતા એ બ્લોક ક્યાં ગયા? કારણ કે સરકારે કોઈ પણ વસ્તુ કન્ડમ કરવી હોય, ઇન્ટરલોક હતા જૂના એ કન્ડમ કરવા હોય તો એની પેપરમાં જાહેરાત આપવી પડે, એના ભાવ મંગાવવા પડે, પરંતુ અહીં તો કોન્ટ્રાક્ટર એ જ ઇન્ટરલોક હતા પોતે કોન્ટ્રાક્ટર લઈ ગયા। હું તો ખુલ્લો આક્ષેપ કરું છું કે જે ટેન્ડર આપવામાં આવ્યું છે એ ટેન્ડર આપણા ભુજ શહેરના પ્રથમ નાગરિક છે એમની જ્ઞાતિના છે, તો ક્યાંક ને ક્યાંક આ જ્ઞાતિવાદ થઈ રહ્યો છે। કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે જે સમાજમાંથી ભુજના નગરપતિ આવી રહ્યા છે એ જ સમાજના વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। આ સમાજની જ્ઞાતિવાદ હોય તો સૌથી વધારે આ સમાજ જ્ઞાતિવાદ કરે છે। અમારી APMCની ચૂંટણી હતી, તમને વચ્ચે વાત કરું કે કેટલો જ્ઞાતિવાદ હોય, એમાં બંને પક્ષે 4-4 લોકો ઊભા હતા, 2 જૈન સમાજમાંથી હતા અને 2 લોહાણા સમાજમાંથી, પરંતુ આ લોકોએ જ્ઞાતિવાદ કરી અને 4-4 લોહાણાને જીતાડ્યા, તો આ લોકોમાં આટલો જ્ઞાતિવાદ છે। હું સામાન્ય લોકોને નથી કહેતો, સામાન્ય લોહાણા સમાજમાંથી જે સામાન્ય લોકો આવે છે એ લોકો કોઈ જ્ઞાતિવાદ નથી કરતા, પરંતુ ઉપર બની બેઠેલા સત્તાધીશો હોય કે ભુજના ભાજપના ઉપપ્રમુખ હોય, ભુજ નગરપતિ હોય કે પૂર્વ ધારાસભ્યશ્રી હોય, એ તમામ લોકો ખૂબ જ મોટા પાયે જ્ઞાતિવાદ કરે છે। એમનો પણ આ પુરાવો છે કે આ કોન્ટ્રાક્ટ એમના જ્ઞાતિબંધુને જ આપવામાં આવ્યો છે। અનેક લોકો ફરિયાદો કરે છે, પરંતુ જાડી ચામડીના ભુજના નગરપતિ કોઈને વાત સાંભળતા નથી, જે કોઈ રજૂઆત કરવા જાય એમને દોડાવી દેવામાં આવે છે, અને પોતાની જ્ઞાતિના કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરી અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। આપણે વેદો અને પુરાણોમાં વાંચ્યું હતું કે સમુદ્ર મંથન કરવામાં આવ્યું, એનામાં વિષ પણ નીકળ્યું અને અમૃત પણ નીકળ્યું, તો અમૃત માટે એક સમય પણ પડાપડી થઈ હતી, તો એવી જ પરિસ્થિતિ આ લોકો સાથે આપણે દેવો સાથે ન સરખાવી શકીએ। આ તો બધા દાનવો છે, આ જે અમૃત યોજના આવી આ લોકો માટે અમૃતમ બનીને આવી છે, કારણ કે કરોડો રૂપિયાની સરકારે ગ્રાન્ટ આપી છે, એ ગ્રાન્ટ માત્ર પોતાના વિસ્તાર હોય જ્યાં પોતે ખાયકી કરી શકે અને જ્યાં કોઈ અવાજ ન ઉઠાવે એવી જગ્યાએ કામ કરે છે। ભુજનું જે આપણે રોડની વાત કરી, પ્રિન્સ રેસિડેન્સીથી એરપોર્ટ રોડ, એ રોડમાં તમે જુઓ છો
કે કેટલી બધી ખાયકી કરવામાં આવી છે. જૂના જે ઇન્ટરલોક હતા, ઇન્ટરલોક ક્યાં ગયા એનો કોઈ જવાબ નથી. નવા જે ઇન્ટરલોકો આપવામાં આવ્યા રાખવામાં આવ્યા છે, એ ઇન્ટરલોકને કોઈ લેબોરેટરી ટેસ્ટિંગ નથી. અને જે કામ કરવામાં આવી રહ્યું છે એ કામ તદ્દન હલકી ગુણવત્તાનો છે અને બીજા જ દિવસે કામ નીકળી જાય છે. તો આવું શા માટે? શા માટે નગરપતિ કોઈ કાર્યવાહી કરતા નથી? આપના માધ્યમથી હું ભુજના નગરપતિને વિનંતી કરું છું, ભુજના સીઓને પણ વિનંતી કરું છું કે આ જે તમામ કામ છે અમૃતમનો, જે સીસી રોડ કે અન્ય કોઈ રોડ ઇન્ટરલોકરો કામ છે, એ તમામનો બિલ પેમેન્ટ અટકાવવામાં આવે અને આ જે કોન્ટ્રાક્ટર છે એમને સત્વરે બ્લેકલિસ્ટ કરવામાં આવે. જો આ બાબતે ભુજ નગરપાલિકા કોઈ કાર્યવાહી નહીં કરે તો આવનારા સમયમાં નામદાર હાઈકોર્ટમાં પણ આ કોન્ટ્રાક્ટર સામે અને નગરપાલિકા સામે અમારે કાયદેસર કાર્યવાહી કરવાની ફરજ પડશે. ભુજ નગરપાલિકાના બોલકા પ્રમુખ કહે છે કે મારા સુધી હજુ કોઈ ફરિયાદ જ નથી આવી, જો આવશે તો કોન્ટ્રાક્ટરનું બિલ રોકશું. આજે અમારી ટીમ દ્વારા પ્રિન્સ રેસિડેન્સીથી એરપોર્ટ રોડના ડિવાઈડર વચ્ચે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી લોટ પાણી અને લાકડા જેવી કામગીરીના પુરાવા આપવામાં આવ્યા હતા. હવે જોવાનું રહ્યું કે ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કર કોઈ પગલાં આ કોન્ટ્રાક્ટર સામે લે છે કે પછી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ તેવો તાલ કરશે. સાંભળો આ બાબતે શું જણાવે છે ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર. અંદાજિત 2 કરોડ રૂપિયાનો કામ છે અમૃત યોજના હેઠળ. અમૃત યોજના હેઠળ આ કામ અમે નગરપાલિકામાં આવ્યા ત્યારે ગ્રાન્ટ લેપજા એમ હતી. એરપોર્ટમાં જ્યારે VVIP લોકો આવતા ત્યારે આ ડિવાઈડરની સફાઈમાં નગરપાલિકાને મસ્ત મોટો ખર્ચો લાગતો હતો, એટલે નગરપાલિકાની સમગ્ર ટીમે સાથે રહીને નક્કી કર્યું કે આ ડિવાઈડર આપણે સુશોભન કરવું અને આ ડિવાઈડર ઉપર જાહેરાતના બોર્ડ લગાડવા, જેના કારણે નગરપાલિકાને 12 મહિનાની એક ઇન્કમ થઈ જાય. મારી પાસે આવી કોઈ ફરિયાદ નથી આવી, આવી તો હું ચોક્કસપણે એનો આગળ કાર્યવાહી કરીશ. 2 કરોડ 28 લાખના અંદાજિત ખર્ચે આજે કામગીરી કરવામાં આવી છે. હજી 2 કે 3 મહિના કામગીરી થઈ છે. અત્યારથી જ એ વિસ્તારના અમે અત્યારે હમણાં જ સર્વે કરીને આવ્યા, ત્યારે પેવર બ્લોક નીકળી ગયા છે. ત્યાં જે પેવર બ્લોક પાત્રોના જે ત્યાં છીપરું લગાવવામાં આવ્યું છે, ત્યારે આ બાબતે શું કહેશો? સૌથી પહેલાં ડિઝાઇનની અંદર છીપર રાખવામાં આવી હતી, ત્યારબાદ કારોબારી સમિતિએ નક્કી કર્યું કે છીપરા કોસ્ટલી પડશે, આપણે હજી તેને લાંબી લઈ જવું છે, એના માટે એને ઇન્ટરબ્લોક ફાઇનલ કર્યા અને ઇન્ટર ડિઝાઇન ચેન્જ કરીને ઇન્ટરબ્લોક નાખવામાં આવ્યા છે. હાલ અત્યારે આ બધા ઇન્ટરબ્લોક અમુક જગ્યાએ નીકળી ગયા છે, એ બાબતે શું કહેશો? આવી કોઈ ફરિયાદ તમારા મારફતે મને પહેલી વાર મળી છે. બીજી કોઈ પણ આવી ફરિયાદ આવશે અને મારી ખાને પ્રૂફ છે કે ફરિયાદ આવશે તો 100% કોન્ટ્રાક્ટર સામે પગલાં લેતા અમે નહીં કચકાઈએ.